નમસ્કાર. ફરીથી એકવાર નોબત યુટ્યુબ ચેનલના આંગણે હું ડૉક્ટર મનોજ જોશી મન આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો કે અલ્પસંવાદ શ્રેણી અંતર્ગત અમે આપની સાથે વિભિન્ન પ્રતિભાવોનો પરિચય કરાવીએ છીએ. આ જ શ્રેણીની અંદર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે સુગમ અને હિન્દી ફિલ્મ જગતના ખૂબ જ ખ્યાતનામ ગાયિકા રેખાબેન ત્રિવેદી. સ્વાગત છે રેખાબેન આપનું નોબતના આંગણે. નમસ્તે, થેન્ક યુ. સૌથી પહેલા તો હું આપને જણાવી દઉં કે આજની આ મુલાકાત આપણે બિલકુલ અનૌપચારિક રાખીશું અને આપ મોજથી આપને અમારા દર્શકોને જે કંઈ કહેવા માંગતા હો એ આપ કહી શકશો. સૌથી પહેલા હું આપને અમારા દર્શકોના મનમાં જે હંમેશા સવાલ રહેતો હોય છે કોઈ પણ કલાકાર માટે કે આપ સંગીતના ક્ષેત્રમાં છો, તો સંગીત સાથે આપનું સગપણ કઈ રીતે થયું અથવા સંગીત આપના જીવનમાં કઈ રીતે આવ્યું? તો સૌપ્રથમ તો મારા નોબતના વાચકોને મારા વંદન. આ રીતે તમને એક ડિજિટલ માધ્યમથી મળવાનો મને મોકો મળ્યો છે, મારું સદભાગ્ય છે. તો મનોજભાઈ, મારી શરૂઆત તમે પૂછ્યું કે સંગીતની શરૂઆત તમે કઈ રીતે કરી, આ તો બધું એક બહુ હું માનું છું કે આ બધું એક કુદરતી છે. બધું કહેવાય ને, એક તમે પૂર્વજન્મમાંથી આ બધું કેરી ફોરવર્ડ થતું હોય છે એવું હું માનું છું. કારણ કે મારી મા મને કહેતી હતી કે તું પહેલાં બોલતા શીખી એ પહેલાં મેં ગાવાનું શરૂ કર્યું. એમ નાનું બચ્ચું પહેલું ગાવાનું શરૂ કર્યું, એટલે પૂર્વજન્મના સંસ્કારો સાથે લઈને કદાચ હોઈ શકે. અને મારા ઘરમાં એક સંગીતનું કુદરતી વાતાવરણ, મારે મમ્મી ખૂબ સરસ ગાય, ખૂબ સરસ અવાજ, કામ કરતા કરતા બસ એમનું ગાવાનું ચાલુ જ હોય, પેલો રેડિયા પર સુગમ સંગીત ને એના બધા પસંદગીના ગીતો ને બધું વાગતું જ હોય. અને મારા દાદીમાં કુટુંબમાં એ દાદીમાં પૂજા કરે તો પણ એટલું સુંદર ગાય, તો આમ એક સંસ્કાર એ ત્યારના એ બધા પડી ગયા. દાખલા તરીકે પૂજા કરતા કરતા નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્મં ગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. તો આ રીતે ગાતા ને અમે એ સાંભળતા સાંભળતા બધા મોટા થયા. આપના સબકોન્શિયસ માઇન્ડ ઉપર આ બધા જ સ્મરણો અંકિત થઈ ગયા અને જેણે આપને સંગીત તરફ ખેંચ્યા એવું કહી શકાય. ત્યાંથી આપણે આગળ વધીએ તો તમામ કલાકારોની સ્વપ્ન નગરી કહી શકાય માયાનગરી મુંબઈ, ત્યાં આપનો પ્રવેશ કઈ રીતે થયો? એટલે મૂળ તો હું પહેલા ભાવનગર હતી, પછી ભાવનગરથી હું મુંબઈ આવી અને મુંબઈ આવતા જ મને 6 મહિનામાં મારા સદભાગ્ય મને અવિનાશ વ્યાસ સાથે ઓળખાણ થઈ. એક પ્રોગ્રામમાં, એક ભારત પેલું કંઈક ડાન્સનો પ્રોગ્રામ હતો, એમાં મેં ક્લાસિકલ ગાયેલું, કથક ડાન્સ, હા કથક ડાન્સનો પ્રોગ્રામ હતો, એમાં મેં ક્લાસિકલ ગાયું. તો અવિનાશ વ્યાસ એ પ્રોગ્રામમાં આવ્યા એટલે મને થયું કે એમના પેલા ડાન્સરને મળવા આવ્યા હશે, તો મારી પાસે આવીને બેઠા. એટલે મેં કીધું કે હમણાં આવે છે બેન ડાન્સર, મારે તો તારી જોડે વાત કરવી છે. એટલે હું તો એકદમ અવાચક થઈ ગઈ ને મને કે મારે તારી પાસે ગવડાવવું છે. અને એ પછી એમણે મને એક દૂરદર્શનનો કાર્યક્રમ અલખને ઓટલે કરીને, તો એના માટે મને એને બોલાવી અને ગાવા માટે નિમંત્રણ આપ્યું. તો પછી હું શૂટિંગમાં ગઈ, ત્યાં બધા નિયામકો, દૂરદર્શનના નિયામકો, તમે આ નવા નવા આર્ટિસ્ટોને લાવો છો, રિટેક થશે, બરાબર નહીં ગાય ને. પણ અવિનાશભાઈને તો ખબર નહીં, મારામાં શ્રદ્ધા હતી ને, અને ભગવાનને કૃપાથી એ પ્રોગ્રામમાં મારું સર્વશ્રેષ્ઠ ગણાયું. અને એ ગીત મેં મારા રામ તમે સીતાજીની તોલે ગાયેલું. વાહ, ખૂબ પ્રસિદ્ધ ગીત છે. મૂળ એ આશા ભોંસલેજીએ ગાયેલું, પછી આમાં આ પ્રોગ્રામમાં મેં ગાયું. તો એ ગીત આશાજીએ પણ સાંભળ્યું. શું વાત છે, વાહ. અવિનાશ વ્યાસને ફોન કરીને કહ્યું કે યે નઈ લડકીને બહોત અચ્છા ગાયા, તો મારા માટે તો બહુ મોટી વાત હતી. એક મારા જેવી ઉગતા કલાકારને એમણે એક પ્રોત્સાહન આપ્યું મને, અને બસ આમ બધું મારી શરૂઆત થઈ ગઈ. પછી એટલે આટલું દૂરદર્શનનું એ વખતે તો બહુ સરસ માધ્યમ હતું, એટલે બધા લોકો મને ઓળખવા માંડ્યા અને કાર્યક્રમો થવા માંડ્યા, રેકોર્ડિંગ્સ ચાલવા માંડ્યા. અને
એટલે આપણે એવું કહી શકીએ કે રેખા નામના હીરાને અવિનાશ વ્યાસ નામના ઝવેરીની આંખોએ ઓળખી લીધો. અને પછી તો આપની સંગીત યાત્રા બધા જે ભાવકો સંગીત સાથે જોડાયેલા છે જાણે છે કે ખૂબ સુંદર રીતે આગળ ચાલી. તો આપની આ સંગીત યાત્રામાં એવા કોઈ પડાવો કે એવા કોઈ વણાકો કે જે તમને કાયમ માટે યાદગીરીમાં રહી જાય, એક તો આપે કહ્યું કે સ્વયં આશા ભોસલેજીએ આપને આ વખાણ કર્યા, એ સિવાય કોઈ એવા બીજા મહત્વના વણાકો જેના વિશે અમારા દર્શકોને આપ કહી શકો? હા જી, હું કહી શકું. એટલે આમ તો આજે મેં જે શરૂઆત કરી અને મને ધીમે ધીમે મુંબઈના બધા સંગીતકારો કે જે આ દિલીપભાઈ ધોળકિયા, અવિનાશ વ્યાસ, અજીત મર્ચન્ટ, ગૌરાંગ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાયજી, લગભગ તમામ આશિતભાઈ દેસાઈ, દિગ્ગજો સાથે આપે કામ કર્યું. આ બધા સાથે મને કામ કરવાનો મોકો મળ્યો એટલે મને મારા માટે એક બહુ આનંદની વાત હતી. પણ એક એક વાર એવું બન્યું કે આપણા હિન્દી ફિલ્મી જગતના સુપ્રસિદ્ધ સંગીતકાર રવિન્દ્ર જૈનજી, ક્યા બાત. એમણે મને ગાવા માટે આમંત્રણ આપ્યું. એમના બધા અમેરિકામાં બધી ઘણી બધી જગ્યાએ એમના કાર્યક્રમો હતા, તો મને ખાસ એમની સાથે ગાવા માટે એમણે મને નિમંત્રણ આપ્યું એટલે મારા માટે બહુ જ મોટી વાત હતી. અને હું એમની પાસે બધા એમના એમણે જે સ્વરાંકનો કરેલા હિન્દી ફિલ્મી ગીતો માટે, હિન્દી ફિલ્મો માટે, એ બધા એમની પાસે શીખી અને બધા મેં પણ રજૂઆત કરી. તો હું એટલું કહી શકું કે એ તો એકદમ અદ્ભુત વ્યક્તિ, પોતે અંધ હતા પણ જ્યાં અમે અમેરિકાના કોઈ પણ સિટીમાં જઈએ તો એને એનું જાણી, એની બધી માહિતી મેળવી લઈએ સિટીની, અને એટ એ ટાઈમ એક પ્રેઝન્સ ઓફ માઇન્ડ કરીને તરત એનું એને માટેનું ગીત બનાવી નાખે અને તરત રજૂ કરે, એટલે ખૂબ ખૂબ મજા આવી એમની સાથે. અને આ એક મને મોકો મળ્યો હતો. આપના ઉપર ખરેખર માતા શારદાની અપ્રતિમ કૃપા કહેવાય ખરેખર કે અવિનાશ વ્યાસ થી લઈ પુરુષોત્તમ ઉપાધ્યાય, દિલીપ ધોળકિયા અને ત્યાંથી પણ આગળ રવિન્દ્ર જૈન જેવા દિગ્ગજ કલાકારોએ આપની પ્રતિભાને જાણી અને એને વખાણી. દેવીઓ ઓર સજ્જનો, બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હીં કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ, ઓર હમ આપકે બચ્ચો કી હોસલા અફઝાઈ કે લિયે હાજિર હૈ. યહાં હૈ અનુભવી કાઉન્સલર જિસસે શિક્ષા બોજ નહીં બલ્કિ મોજ બન જાતી હૈ. 29 સાલો સે સફળતા કે શિખરો કો ફતહ કરતે હુએ ઇસ વર્ષ પરીક્ષાઓ મેં ઠકરાર કેવલ ઓર અસૌંદર્ય મંથન ને ગુજરાત મેં ટોપ કિયા હૈ, ઓર ઇસ વર્ષ સ્કૂલ કે 75 સે જ્યાદા વિદ્યાર્થીઓ ને હિન્દુસ્તાન કી ટોપ કોલેજીસ મેં દાખિલા લિયા હૈ. બ્રિલિયન્ટ અ કમ્પ્લીટ સ્કૂલ વિથ ચાન્સ ફોર 100% સ્કોલરશિપ જો આપકો રખે આગે. ડેમો ક્લાસ 25 માર્ચ 2019 સે શરૂ, એક વીક ડેમો તો બનતા હૈ યારો. ચેરમેન શ્રી અશોક ભટ્ટ ઓર મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ઉષ્મિતા ભટ્ટ, હમારી એક નઈ બ્રાન્ચ શરૂ હો રહી હૈ, પ્રગતિ પાર્ક પાર્ટ 2, કૃષ્ણનગર મેઇન રોડ, ફોન લગાયા જાય. બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, લિમડા લેન, જામનગર. બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. સંગીત સિવાય બીજા આપના રસના વિષયો કયા હોય છે? સંગીત, હા સંગીત સિવાય મને જે આપણા જે ગાયનમાં ઉપયોગી થાય કે એક પ્રાણાયામ તમારે કરવો જોઈએ, તમે લાંબો સમય સુધી કેમ કઈ રીતે ગાઈ શકો, તો પ્રાણાયામ, યોગાસનો, આયુર્વેદ ને આ બધા આમાં મને ખૂબ રસ પડે. આપ હેલ્થ સંબંધી, હા એને આરોગ્ય લગતી સંબંધી, કોઈ પ્રવૃત્તિઓ આપ નિયમિત કરો છો? હા એટલે હું જ્યારે રિયાઝ કરું ત્યારે આ બધા પ્રાણાયામના બધા અભ્યાસો કરી લઉં. આપના પસંદગીના, આપણે આપે હમણાં જ વાત કરી કે તમામ સંગીતકારો સાથે આપે કામ કરેલું છે, તો આપના પસંદગીના સંગીતકારો અને ગાયકો? તો આહો, આ તો મોટો દરિયો છે સંગીત, તો એમાં તો કેટલા લોકોએ કેટલું સરસ સરસ કામ કર્યું છે, પણ છતાં પણ તમે આપ કહો છો તો હું જણાવું કે મને આરડી બર્મન, એસડી બર્મન, સલિલ દા, લક્ષ્મીકાંત પ્યારેલાલ, શંકર જયકિશન, ખૂબ ખૂબ સરસ કામ કર્યું છે આ લોકોએ. એટલે હું તો કેટલા લોકોના કોના નામ લઉં ને કોના ન લઉં એવું છે બધું, પણ એમાંથી કેટલી પ્રેરણા પણ મળી છે. લતાજી, આશાજી, મારા મારા પ્રિય ગાયક ગાયિકાઓ છે, ને એટલે આપણે નાનપણથી એમને સાંભળતા આવ્યા હોઈએ તો કંઈક કંઈક પ્રેરણાઓ મળી હોય એમની પાસેથી.
અત્યારે જે કામ કરી રહી છે પેઢી સંગીતના ક્ષેત્રમાં અને હવે પછી આવનારી પેઢી નવોદિતો, એમને આપ કશું કહેવા માંગો છો અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને? હા, એટલે હા, અમે લોકો જે કામ કરતા હતા એ તો એટલે અમારે વખતે ટેપ રેકોર્ડર હજુ નવા નવા આવેલા ત્યારે, અત્યારે તો એટલે અત્યારના બધા ગાયકો અને અત્યારના જે કલાકારો છે ગ્લોબલી કેટલું ડેવલપમેન્ટ કરી શકે છે, એટલે મને તો હું તો ખુશ છું એમાં કે એ લોકો વેસ્ટર્ન મ્યુઝિકનો પણ આમાં ઉપયોગ કરે છે, વેસ્ટર્ન ક્લાસિકલ ફ્યુઝન ને બધું અત્યારના પેઢીને એ ગમે છે, તો એ પણ ખૂબ સરસ આવકારદાયક છે, મને તો એ પણ ગમે છે. તો બસ સાચું સંગીત કરી લેવાનું, બસ સાચું સંગીત જે સાત્વિક સંગીત છે ને એમાં નવા નવા પ્રયોગો થઈ શકે તો એ બહુ સારી વાત છે. બહુ સાચી વાત કહીને બહુ સારી વાત કહી આપે બેન કે ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરવું અને જે કંઈ તમે કરો એમાં તમારું 100% 100% સત્પ્રતિશત હા એમાં ડિવોટી થઈને કામ કરવું જોઈએ. નોબતના આંગણે આવવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર બેન. અંતમાં આપની આપને ગમતી એક રચના આપ જો તરન્નુમમાં અમારા દર્શકોને સંભળાવશો તો અમે આપને આભારી રહીશું. ચોક્કસ તરન્નુમમાં ગાઈને જ સંભળાવીશ. મનોજભાઈ, મેં એક 3-4 વર્ષ પહેલાં મેં એક આલ્બમ બનાવ્યું સખીરી, એમાં બધા આપણા અગ્રગણ્ય કવિઓ, ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય કવિઓ એમની રચનાઓનો મેં ખાસ આમાં મારા આલ્બમમાં સમાવેશ કર્યો છે. સુરેશ જોશી એના બધા સ્વર નિયોજનો કર્યા છે. એમાંનું એક રમેશ પારેખની રચના હું તમને સંભળાવું. અને એ હમણાં પૂજ્ય મુરારી બાપુને પણ ખૂબ ખૂબ જ પસંદ આવ્યું ને એ આ ગીત પોતાની કથાઓમાં ગાતા હોય છે, તો એ થોડુંક ઝલક તમને સંભળાવું. હરે પર અમથું અમથું હેત, હરે પર અમથું અમથું હેત, હું અંગૂઠા જેવડીને મારી વાલપ બબ્બે વેત, હરે પર અમથું અમથું હેત, હરે પર અમથું અમથું હેત. ખૂબ ખૂબ સુંદર, ખૂબ ખૂબ આભાર આપનો બેન. જામનગર આપ ફરીને આવો ત્યારે ફરીથી ચોક્કસ આ જ પ્લેટફોર્મ ઉપર મળીશું અને આ સાથે આપની રજા લઈએ. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આપણે હમણાં જ ગુજરાતી સુગમ સંગીતની દુનિયાના દિગ્ગજ સુપ્રસિદ્ધ કલાકાર રેખા ત્રિવેદી સાથે અલ્પ સંવાદ કર્યો. આપ સૌ જાણો જ છો કે આ શ્રેણી અંતર્ગત અમે આપને વિભિન્ન પ્રતિભાઓ સાથે વાર્તાલાપ કરાવીએ છીએ. તો આ શ્રેણી સાથે જોડાયેલા રહેવા માટે આપ સૌને વિનંતી કે નોબત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કાયમ અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. થેન્ક યુ.